આજના દિવસના પ્રથમ સત્રનો પ્રારંભ કરતા ભગવાનના વાંગમય સ્વરૂપ એવા ભાગવતજી મહારાજના ચરણોમાં મારા માતા પિતા મારા ગુરુ મહારાજ એમના ચરણોમાં અહીં પધારેલા વડીલ માતા પિતાઓ તેમજ જીવ માત્રના હૃદય કમળમાં બિરાજમાન પરમ તત્વ દિવ્ય આત્માને વ્યાસપીઠથી મારા વંદન. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આવો સાત દિવસીય શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ મહોત્સવના પ્રથમ દિવસના પ્રારંભમાં થોડી ભગવત ચર્ચાઓ કરીએ, પણ ત્યાર પહેલા એક પ્રાર્થનાનું પુષ્પ ભગવાન શ્રીહરિના ચરણારવિંદમાં સમર્પિત કરીએ અને ત્યારબાદ દિવ્ય ગાથાનો મહામંગલ પ્રારંભ કરીએ. સૌ સાથે મળી રોજનો આ ક્રમ રહેશે. સવારનું સત્ર જ્યારે પ્રારંભ થશે ત્યારે રોજના માટે મંગલાચરણ બાદ એક પ્રાર્થના, અને એ પ્રાર્થનામાં રોજના માટે ગોવિંદ દામોદર સ્તોત્રનો પાઠ કરી અને ભગવાનની દિવ્ય ગાથાઓને પ્રારંભ કરીશું. આવો સૌ સાથે મળી મારા ગોવિંદની પ્રાર્થના કરીએ. કરારવિંદે ન પદારવિંદમ મુખારવિંદે વિનિવેશયંતમ કન્યા મોરારી પાદા
पित चित वृत्ति कदम सर्वे मिलित्वा समवाप्ययोगम् शयानां निलये निजति नामानि विष्णो प्रवदन्ति मर्त्या जिहवे सदेवं भज सुंदराणि नामानि कृष्ण दुखावसाने इदमेव ज्ञेयम् देव गोविंद
દદામો ધરમાધવે ગોવિંદ માધવ સ્તોત્રનો પાઠ જે પ્રેમે કરે દામોદર દયા દાને સહેજ ગોલોક સંચરે દામોદર કૃષ્ણ ભગવાન કી જય ભેસવડી ગામના આંગણે વૃંદાવન ધામમાં સ્વર્ગસ્થ રતિલાલભાઈ કરશનભાઈ બુટાણીના આત્મકલ્યાણ અર્થે શ્રીમાન જીતેન્દ્રભાઈ રતિભાઈ બુટાણી અને શ્રીમાન ચંદુભાઈ રતિલાલભાઈ બુટાણી દ્વારા બુટાણી પરિવાર દ્વારા આયોજિત 7 દિવસીય શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ મહોત્સવના પ્રથમ દિવસના પ્રથમ સત્રમાં ઉપસ્થિત રહેલા દરેક વડીલો માતાઓ મહેમાનશ્રીઓ તેમજ લક્ષ ટીવી ચેનલના માધ્યમથી આ કથાનું રસપાન કરી રહેલા દરેક ભાવિક ભક્તોનું બુટાણી પરિવાર હાર્દિક સ્વાગત કરે છે અને આપ સૌને યજમાન પરિવારના મનોરથી પરિવારના વ્યાસપીઠ તરફથી વધાઈને ભાવપૂર્વકના જાજા કરીને જય શ્રી કૃષ્ણ. આજનો આ દિવ્ય મંગલ મહોત્સવ પ્રારંભ થાય બુટાણી પરિવારના આંગણે આજનો આ દિવસ સોનાનો દિવસ આનંદનો દિવસ. કારણ આજે એમના ઘેર ભગવાન સાક્ષાત ભાગવત પધાર્યા છે, આનાથી વિશેષ આનંદ તો કયો હોય. અને કેટલો આનંદ હતો એ તમે બધા હમણાં જોયો પોથીયાત્રામાં. કદાચ જો મેં રાયડો ન પાડી હોત તો તમે હજી પોથીયાત્રા અહીં ન પુગાડી હોત. મને એ નતું સમજાતું, તમને લોકોને તડકો ન લાગ્યો? હવે તમને બધા થોડોક વાર અડધો કલાક સામે ખેતરમાં ઉભા રહ્યો ને, હું પછી કહું ત્યારે આવજો. કેટલા જણા ઉભા રહેશું? તો કોઈ નહીં.
राजा भगवान हता हरे। જ્યારે ઈશ્વર સાથે હોય ને સાહેબ, એક વાત યાદ રાખજો, આ તમારો પ્રત્યક્ષ અનુભવ તમને કહી રહ્યો, જ્યારે ભગવાન તમારી સાથે હોય ત્યારે જિંદગીમાં તમને કોઈ દિવસ આ લૌકિક વાસનાનો થાક નહીં લાગે, તમને તાપ નહીં લાગે, કારણ તમારી સાથે ઈશ્વર હોય છે, પરમાત્મા હોય છે। નહીં તો આ તાપની અંદર આટલું નાચવું, ન પાણીનો મેળ, ન છાયાનો મેળ। હે ને મંગલ ગીતો ગાય અને પોથી યાત્રા કરી, આજનો પ્રથમ દિવસ છે ને, તમે લોકોએ એક સત્ર તો આખું પોથી યાત્રામાં જ તમે પસાર કર્યું છે, પણ આજે જ્યારે કથાનો પ્રારંભ થાય છે એટલે 2-5 મિનિટની કથાઓનો પ્રારંભ કરાવીને પછી કથાને આજે પ્રથમ સત્રને વિરામ આપશું, પણ ત્યાર પહેલાં હું બધાને પૂછી લઉં, બપોર પછી કેટલા વાગે કથા ચાલુ કરવી છે, ચાલો કયો, 3:30-6:30 કે 4-7 બોલો। હવે ગામની અંદર હજી કઈ દુજાણાઓ છે ઘેરે ઘેરે હોય એટલા જરા હાથ જો કરો તો ભેસવડીમાં, ઓહો તો ગયા વખતે અમે આવ્યા ની પેલા તો ઘટી ગયા વખતે, હું 7 વર્ષ પેલા ભેસવડીમાં આવ્યો હતો, તે તો ઘરે ઘરે હતા, તમને કદાચ ખબર હશે નહીં ખબર હોય, હું 7 વર્ષ પેલા ભેસવડીમાં કથા કરી ગયો છું, એ ને રામજી મંદિરે, તે તો તડકો હતો ગિરીશભાઈ, વાત જવા દો, એમ થાય કથા નથી કરવી એટલો તડકો, છતાં કથા કરતા હતા। એ ને નીચા નીચા માંડવા અમારા અહીંથી શરૂઆત થાય બેહવાની, મેં કીધું આ લોકો વ્યાસપીઠે નું બીજે થયું, સમય ગયો 7 વર્ષનો, એટલે થોડાક તમે લોકો દૂર થયા, એટલે માત્ર બેસવામાં દૂર થયા છો, આમ જરાય દૂર ન થયા, ચિંતા ન કરતા, તમે દૂર ગયા હોત તો કદાચ હું બીજી વખત ભેસવડીમાં આવ્યો પણ ન હોત, આ તો તમારા બધાનો પ્રેમ હશે ને કંઈક લાગણીઓ બાકી રહી ગઈ હશે એ વખતની, એટલે આ વખતે વળી પાછું બુટાણી પરિવાર આયોજન કર્યું, મારે આવવાનું થયું, કદાચ એ પ્રારબ્ધ બાકી પણ હોય, પણ આજનો એ દિવ્ય મહોત્સવ, એ દિવ્ય મંગલ દિવસ, કારણ આજે ભગવાન પધાર્યા, આનાથી વિશેષ આપણા માટે શું હોય, દીકરાના લગ્ન હોય તો આપણે એમ ગાતા હોય કે સોના સરીખો સૂરજ ઉગ્યો, દીકરાના લગ્ન હોય અને જો સોના સરીખો સૂરજ ઉગતો હોય તો આ તો સ્વયં હરિ પધાર્યા, તો આપણા માટે શું આજ પછી, આજ આ દુનિયામાં આપણી જિંદગીમાં જો સૌથી જો કોઈ મંગલ દિવસ હોય તો આજનો દિવસ, કારણ આજ મારા ઘેર હરિ પધાર્યા, મારા ઘેર ઠાકોરજી પધાર્યા, ભગવાન પધાર્યા છે, પિતૃઓના મોક્ષ માટે કથા લખું છે આમાં, કે પરમ પૂજ્ય રતિલાલભાઈ કરશનભાઈ ગોટાણી તેમના આત્મકલ્યાણ અર્થે, એમના મોક્ષ માટે આ કથા, પણ હું તમને એક વાતનો ખુલાસો કરી દઉં, તમારા મનમાં કદાચ શંકા કુશંકા હોય ન હોય મને ખબર નથી, પણ હું તમને એક આજ વાતનો ખુલાસો કરી દઉં, તમને એમ થતું હોય કે મારા આ ભાગવત બેઠે એટલે હવે અમારા બાપુજીને મોક્ષ મળશે, પણ એટલું યાદ રાખજો, જેના પિતૃઓને મોક્ષ મળ્યો હોય ને એની ઘરે ભગવાન ભાગવતનું પધરામણી થાય, જેના પિતૃઓને ભગવાનનું ધામ મળ્યું હોય, સંકલ્પ માત્રથી પિતૃઓને મોક્ષ મળી જાય છે, સંકલ્પ માત્રથી પિતૃઓને ભગવાનનું ધામ મળે છે, તો આજ તો ભગવાન આવ્યા છે, આજ તો પરમાત્મા પધાર્યા છે, ઈશ્વર આવ્યા છે, એટલે આનંદ હોય, એ આનંદમાં કેટલું નાચ્યા ને એનું ભાન ન રહ્યું, એટલે ફરી પાછો એનો એ પ્રશ્ન તમને, કેટલા વાગે, 3:30 વાગે કે 4 વાગે, 5-8 3 વાગે 3:30
સાડા ત્રણ વાળા કેટલા હાથ છે? જરા હાથ ચો કરો. તડકા માવા વાળા 4 વાગે કેમ? 4 થી 7 મારે 3 કલાક જ આપવાની છે. તમે મૂંઝાવ છો હે ને? મારે તમને 3 કલાકનું જ આપવાનું છે પીરિયડ, ચાહે 3:30 થી 6:30 કે 4 થી 7. બહુ તાપ હશે તો 4 થી 7 રાખીશું, નહીં તો પછી 3:30 થી. આજનો દિવસ તમે 3:30 વાગે આવો એટલે મને ખબર પડી જશે. એટલે 3:30 નો ટાઈમ હોય એટલે 3:30 નો ટાઈમ મારો હોય હો પાછો, એટલે તમારે 3:15 આવવાનું પાછું. હા બોલો, શું કરવું છે? પોણાચારે આવવું છે કે 3:15 આવવું છે? હે 3:15 પાક્કું ચાલ ભાઈ, 3:15 વાગે સાધુ. કેવડો મોટો મનોરથ! અને આ મનોરથ માત્ર ભેસવડી ગામ પૂરતો ન રહેવા દીધો. સાહેબ, બુટાણી પરિવારે આજે એટલું પુણ્યનું કામ કર્યું છે કે ભેસવડીમાં બેઠેલા વ્યક્તિઓ તો સાંભળે, કદાચ અમારે જેને કંકોત્રી આપી હોય ને એ તો સાંભળે, પણ અમારી ઈચ્છા એવી છે કે જ્યાં પણ આ લક્ષ ટીવીનું માધ્યમથી આ ચેનલ જતી હોય ત્યાં આગળ તમામ વ્યક્તિઓ આ કથાને સાંભળે એના માટે થઈ અને લક્ષ ટીવી ચેનલના માધ્યમથી આ કથાને લાઈવ પ્રસારણ પણ કરવામાં આવી રહી છે. સાહેબ, આજ તો કેટલાય વ્યુઅર્સ થઈ જાય કઈ નક્કી નહીં. મહેશ, આ 15 દિવસમાં લોહી કાઢ્યા કારણમાંથી કેદી લાઈ આવશે, કેદી લાઈ આવશે. 15 દિવસનો વચમાં બ્રેક પડ્યો ને તો 2 બાંકડા બની ગયા છે. હવે 15 દિવસ તમને લગાતાર વળી પાછું અમૃત પાવું છે ને પછી એને 2 મહિના સુધી રજા આપી દેવી છે. પછી છેક આફ્રિકાની કથા લાવી આપી, ત્યાં સુધી કથા આપી લાવી 8મા મહિના. ઘણાને તો હવે આજ જોવા વાળાને બપોરે જમવું નહીં ભાવે, એને 15 દી માંડ થાય. પણ ખેર, આજનો દિવસ આનંદનો દિવસ, કારણ ભગવાન પધાર્યા એટલે મને કહેવું ગમે છે. સખી આજની ઘડી તેરણિયા હાય, સખી આજની ઘડી તેરણિયા હારે, સખી આજની ઘડી તેરડિયા મણી, સખી આજની ઘડી તેરડિયા એ મારો વાલો જી પધાર્યાની વધામણી રે, આજની ઘડી છે મારો વાલો જી પધાર્યાની વધામણી જી રે, આજની ઘડી તેરણિયા હારે, સખી આજની ઘડી તેરણિયા. આજની ઘડી અમારે રળિયામણી છે, કારણ આજ અમારા ઘેર ભગવાન પધાર્યા, ઠાકોરજી પધાર્યા છે. વાજતે ગાજતે તમે લઈને આવ્યા, ખૂબ આનંદ કર્યો, ખૂબ સરસ મજાના વાજિંત્ર વગાડ્યા. બહુ ખૂબ આનંદ કર્યો, સરસ બોલતા ગાવાળા સરસ બધું. અહીંયા નહીં એને 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 એટલો આનંદ થતો હતો ને વગાડવાનો. હું અંદર આવ્યો તો મારી આગળ થયા, મેં કીધું તમે બંધ કરો, હવે આને હું લાવ્યો છું પૈસા દઈને, આને ગાવા દો, આને વગાડવા દો. જીતુભાઈ ને પકડીને બહાર મૂક્યા, તે તો ગયા એ નહીં આજ વળી. પણ એને કઈ આ ભગવાનની હારે કઈ લેવા દો નતા, એને તો આ લોકો ગાંડા થઈને પૈસા આપતા હતા ને એની હારે લેવા દેવા, કારણ કે આજે આનંદ જેટલો હતો.
હું બેઠો બેઠો કંટાળી જઉં બગીમાં. મેં કીધું હવે આને જવા દે તો હારું, અને ઓલા હાલે નહીં, કોણ જાણે કેટલી ફેવી કિક લઈને આવ્યા હતા. પણ આજનો આનંદ હતો, આજનો એ દિવસ, આજનો મંગળ પ્રારંભ થયો. કારણ આજે મારો ઠાકોરજી પધાર્યા એટલે પહેલાનો એક સમય હતો, ત્યારે બેન્ડ નહોતા, ત્યારે કદાચ ઢોલ પણ ઓછા વગડતા. જ્યારે ધર્મના કાર્ય થતા ને ત્યારે પહેલાના સમયમાં બેન્ડ ઢોલ આ બધું ઓછું વગાડતું. પણ શું થતા તો કે ગામમાં એકાદ ભાઈને તબલા વગાડતા આવડતા હોય, બે ત્રણ જણાને ઝાંઝ વગાડતા આવડતા હોય, અને એકાદો જણો માંડ કરીને ગામમાં ગાવાવાળો મળે, અને એને તો બોલાવવા ત્રણ વખત જાય તો ગાવા આવે. એને પન્યાથી અહીંયા બાંધા હોય વેલા કસ કસાવી ના. કુમાર એક દીધ તમે બાંધો નંદ ઉત્સવ માં. હા, અને તબલા વગડતા હોય, બે પાંચ જણાના હાથમાં ઝાંજ વગડતા હોય, બાકીના તો કેટલા હાથમાં કરતાલો વગડતી હોય એનું નક્કી નહીં, અને એકે હાથ નીચે ન હોય, બધાના હાથની અંદર તાળીઓના નાદ થતા હોય, અને સૂન એને ગાયન આવતા હોય. સાહેબ શેરી વળાવી સજ કરુને ઘેયા ફરી વાર હાથ છોકરો કેટલા લોકો ગાયું બરાબર. તો હવે મને જરા સાચું બોલજો, ભગવાન ના દરબારમાં બેઠા છો, આ ભેસરવડી ગામ ની કેટલી શેરીઓ તમે વાળવા ગયા હતા? હે, તો એ કઈ નહીં, ઘરના આંગણા સુધી માંડ જાય, અને તોય વળી ગામના પાદરમાં જઈને ગાયો. શેરી વળાવી સજ કરુને ઘેરે આવો ને, હે મારી શેરીએ પધરાવો ફૂલ હરી ઘેરે આવો ને, મારી શેરીએ પધરાવો ફૂલ હરી ઘેરે આવો ને, શેરી વળાવી સજ કરું ઘેરે આવો ને, વળાવી સજ કરું ઘેરે આવો ને, ઉતારા દે ઓરડા હરી આવો ને, ઓરડા હરી આવો ને, એ દેશુ દેશુ મેડી નામો લહરી ઘેરે આવો ને, દેશુ દેશુ મેડી નામો હરી ઘેરે આવો ને, એ દેશુ દેશુ રામ હરી ઘેરે આવો ને, દેશુ દેશુ મેડી નામો હરી ઘેરે આવો ને, શેરી વળાવી સજ કરુને ઘેરે આવો ને, બુટાણી પરિવારે બહુ સુંદર મજાનું આયોજન કર્યું છે. આવો દિવ્ય મંડપ રચ્યો છે, ગામ ચાલુ થાય ન્યાથી છેકથી લઈ અને મત કથા મંડપ સુધી એને જગમગતા તારલાઓના દીવડાઓ પ્રગટ છે રાત્રે.
જીતુભાઈ ને થયું કે આ લોકો કોઈ ફૂલ ઉડાડશે કે ન ઉડાડે કોને ખબર, લાવો હું પેલા ભગવાનના સ્વાગત માટેના કાગળિયાના હું ફટાકડા લઈ જાઉં. એટલે કેટલા ફટાકડા લઈ આવ્યા, પણ હારે એક વ્યવસ્થા મને બહુ ગમી છે. મારી નેરે વાત થઈ હતી એક વાર કે પોથીયાત્રામાં અમે ગમે તેટલું ભલે કાગળિયાને ઉડાડશું, પણ સાંજ થાય ને ત્યાં અમારા ગામની બજારો પાછી અમે વળાવીને ચોખ્ખી કરી નાખશું. અમે ગામની અંદર સ્વચ્છતા જવા નહીં દઈએ. હા, આપણે પાર્કે પાત્ર છોકરાને જાન લઈને જઈએ અને એને બે ફામ ફટાકડાઓ ફોડીએ, આખા ગામની બજારો એટલી આપણે કાગળ કાગળ કરી મૂકીએ, શું કામ એ? એ ગામવાળા આપણી હાટું વાળવા વાળા છે ને ભાઈ? આપ સૌને મારી પ્રાર્થના છે, લક્ષ્મીચંદના માધ્યમથી પણ પ્રાર્થના છે, કદાચ તમે ફટાકડા ફોડો, જો ન ફોડો તો વધુ ઉત્તમ છે, પણ કદાચ તમે ફટાકડા લઈ જાઓ, કાગળિયા વેરાય, તો તમારે એ ગામની શેરીઓ ચોખ્ખી કરાવી નીકળવું, જેથી કરી ગામ પણ તમારી જાન લઈને ગયા છો ને તો તમારી નોંધ લે, માટે ગામને સ્વચ્છ કરાવજો. અમારો કહેવાનો ભાવાર્થ સમજી જાજો. બહુ કાગળ ઉતાર્યા છે, પણ જો કે અહીંયા તો વ્યવસ્થા કરી જ છે એને કે સાંજ સુધીમાં એ ગામની બજારની શેરીઓમાં જ્યાં પણ કાગળ છે બધા ચોખ્ખાઈ થઈ જશે, જેથી કરી અને આપણા આવનારા મહેમાનોને એમ ન થાય કે આ લોકો ગામમાં ગંદુ છે બધું. આવી વ્યવસ્થા કરી છે બુટાણી પરિવારે, મને ગમી છે આ વ્યવસ્થાને. એકવાર તાળીઓથી વધાવો અને હાથે હાથ દી આ વ્યવસ્થા છે. પાછી ઘણા લોકો અંદર અંદર દાંત આવતા છે, આવું તો ઘણું આવશે, હજી વાર છે. મારા માનસ પટ ઉપર જેટલું જેટલું આવતું જશે એટલું એટલું હું કહેતો જઈશ. એટલે તમને લોકોને ખબર નથી, આ લોકો વ્યવસ્થા તો કરી જ છે, પણ તમને ખબર નથી એટલે હું તમને કહું છું કે તમે એવું ન વિચારતા કે આ લોકો ગામની બજાર નકર કાગળિયા કાગળિયા કર્યા, નહીં, એને ચોખ્ખું કરવાની વ્યવસ્થા એને કરી જ રાખી છે. તમે સાંજે આવશો ને 3 વાગે ત્યાં લગભગ ચોખ્ખું થઈ ગયું છે, ઉપાધિ કરતા. કારણ કે એની માટે બહુ મોટી જવાબદારીઓ હોય છે. અને એવું જરૂર નથી કે આ બુટાણી પરિવાર એક જ કરે. આ બુટાણી પરિવારે આ કથા બહેરી છે કે એની ઘરે ભગવાન આવ્યા છે, તો આપણને આમ બજારમાંથી હાઈ લેવા તો આપણને દર્શન તો થયા ને, તો આપણે આપણા ઘરને આગળ વાળ નાખીએ, આવું હોતે બને? આખું ગામ કઈ બુટાણી પરિવાર. અને આમ તો જો કે બુટાણી બધા એક એક વખત નીકળી જાય એટલે આખું ગામ વળે છે, કારણ કે ગામમાં બુટાણી જાજા. તો આજે ભગવાન પધાર્યા અને ભગવાનનો પ્રથમ દિવસ છે, એટલે પ્રથમ દિવસના પ્રારંભમાં આપણી એક પરંપરા મુજબ ભાગવતના કોઈ પણ ગ્રંથ હોય, ગ્રંથનું પ્રારંભિક ઓળખાણ, અને આપણી તળપદી ભાષામાં કહું તો આપણે એમ કહી, આ તો હજી ભટ્ટ બાપા માયતમ વાત છે. શું કરશે? માયતમ વાત છે. એટલે માયતમ મારે વાંચવું છે ભાગવત. આ ગ્રંથ માયતમનો અર્થ છે આ ગ્રંથની પ્રારંભિક ઓળખાણ. આ ગ્રંથમાં શું મળે? આ 7 દિવસ આની સામે બેહવાનું, 7 દિવસ સાંભળવાનું, શું મળે? તો 7 દિવસની અંદર શું પ્રાપ્ત થશે, એમાં બીજું કઈ મળે કે ન મળે, પણ એક તત્વ તમને મળશે, વાત નક્કી છે. આ કથામાંથી તમને આનંદ મળશે, કારણ શ્રીમદ ભાગવતનું મહાત્મય પદ્મપુરાણે ગાયું અને પદ્મપુરાણના પ્રથમ શ્લોકમાં ભાગવતના મહાત્મયમાં પ્રથમ લખાયું, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયમ નમઃ. જેમાંથી આપણને મળશે સત, ચિત્ત અને આનંદ. ભગવાન આનંદનું મૂળ સ્વરૂપ છે, આનંદનું મૂળ એ ભગવાન છે. ભગવાનને વંદન કર્યા પ્રારંભની અંદર શા માટે? જગતનું કલ્યાણ કરે છે, જગતનું હિત કરે, વિશ્વોત્પત્યાદિ હેતવે. માત્ર હિત કરે છે એટલું નહીં, આ જગતના તમામ જીવાત્માનું કલ્યાણ કરે છે. કઈ રીતે? તો ભગવાન પાદરાયણ બોલ્યા, તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. તાપત્રય વિનાશાય
श्रीकृष्णाय वयम नमः। जे आ जगतना जीवात्माना ताप अने संताप ने हरे छे, लेश मात्र दूर करे छे, एमा शंका नथी, एवा भगवान कृष्ण ने वंदन करे। कोण? वक्ता ना, श्रोता नहीं, तो आ जगत नो तमाम जीवात्मा भगवान कृष्ण ने वंदन करे एटले कहेवे पड़े श्री कृष्णाय वयम नमः। नमः नहीं, नमः, वयम अमो, हूं नहीं, अमे बद्धा आपने वंदन करिए। श्री कृष्णाय वयम नमः। भगवान ने वंदन किया, भगवान ने प्रार्थना करी छे, जेमाथी आनंद मळे छे। भगवान नी गाथामांथी मने तमने आनंद मळे। आज आ कथा नो प्रारंभ थाय, पण एनी अंदर हूँ आपने एक वात बताऊँ। जरे कथा चालती होय त्यारे तमारे मौन धारण करवू, जरे धुन कीर्तन चालता होय त्यारे हाथनी ताळियो पाड़वी, मोढेथी गावा लागवू, अने जो बो इच्छा थाय तो अनुकूलता होय तो आ भगवानना दरबारमां नाची पण लेवू। कारण के मारे तमने सात दिवस आनंद ज करावो छे, मारे तमने कोईने वैराग्य लगाड़ीने जावू नथी, मारे कोईना घरने ताळा मरावा नथी, અને મને ભરોસો છે તમને કોઈને વૈરાગ્ય લાગશે નહીં। હા, તમને કોઈને વૈરાગ્ય નહીં લાગે, મારે તો માત્ર તમને આનંદ કરાવવો છે, ને આ આનંદ એવો કરાવવો છે કે આ સાત દિવસનો આનંદ તમારી આખી જિંદગી ભરનું સંભારણું રહી જાય ને, એવો આનંદ કરાવીને બુટાણી પરિવારના આંગણથી જવાનું છે, આખી જિંદગી ભરનું આ સંભારણું રહે। પણ આજે તમે ખૂબ તડકામાં નાચ્યા છો, એટલે તમારો જીવ હવે એમ થયો છે જો કથા પૂરી થાય ને તો ઘેર જઈને પેલા તો નાઈ લઈ, અને મને એમ જ થાય છે, એટલે ભાગવતનો મહાત્મય અને મહાત્મયનો પ્રથમ શ્લોક કહ્યો કે સચિદાનંદ રૂપાય વિશ્વ સત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ। ભગવાન આનંદનું મૂળ છે, અને એ આનંદ કયા પ્રકારે મળે છે એ મારે તમને કથા કહેવી છે, પણ હવે બપોર પછીના સત્રમાં 3:30 કલાકે, બરાબર? તો 3:30 કલાકે ફરી પાછા ભગવત ચર્ચા માટે મળીશું। આવો આજના દિવસના પ્રથમ સત્રને વિરામ આપું, 2 મિનિટ માટે ભાવ સે ગાઈએ। દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા મારો રાજારણ છોડ છે, એણે મને માયા લગાડી રે। દ્વારિકાનો નાથ મારો રાજારણ મને માયા લગાડી દે, તમે મને માયા તમે મને માયા લગાડી મારા વાલા, મને એણે મને માયા લગાડી દે, એણે મને માયા લગાડી રે, ગાયો નો ગોવાળ મારો રાજા રણ છોડ છે,
અમારે કોટડા સાંગણીથી અશોકભાઈ ઠુમરની બધા કામધેનુ ગૌશાળામાંથી મિત્ર મંડળ પધાર્યા છે બુટાણી પરિવારના આંગણે. તો એકવાર એને પણ જોરદાર તાળીથી વધારો. એમને વ્યાસપીઠ એમને સ્વાગત કરે છે. આજના દિવસના પ્રથમ સત્રને અહીંયા જ વિરામ આપીએ. કોણીએ ગોળ લગાડીને બપોર પછી ગોળ તમારા હાથમાં આપીશ, એટલા માટે આવો. આજના દિવસના પ્રથમ સત્રને અહીંયા વિરામ આપું છું. સૌ સાથે મળી હરે રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ રામ હરે કૃષ્ણ 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 હરે હરે જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે. બોલો વૃંદાવન વિહારી લાલ કી જય, ભાગવત ભગવાન કી જય, દ્વારિકાધીશ કી જય, બાલ કૃષ્ણ ભગવાન કી જય, સદગુરુ ભગવાન અન્નપૂર્ણા માતા કી જય. પ્રેમ સે બોલો નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. આજના દિવસના પ્રથમ સત્રને અહીં વિરામ આપતા ભગવાનના વાંગમય સ્વરૂપ એવા ભાગવતજી મહારાજના ચરણોમાં મારા માતા પિતા મારા ગુરુ મહારાજ એમના ચરણોમાં અહીં પધારેલા વડીલ માતા પિતાઓ તેમજ જીવ માત્રના હૃદય કમળમાં બિરાજમાન પરમ તત્વ દિવ્ય આત્માને વ્યાસપીઠથી મારા વંદન. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ રાધે રાધે. બપોર પછી 3:30 કલાકે ફરી પાછા ભગવત ચર્ચા માટે મળીશું. હરિઓમ તત્સત. હલો, કોઈ કથા મંડપ છોડે નહીં. શાસ્ત્રીજી જ્યાં સુધી સ્ટેજ છોડીને જતા નથી ત્યાં સુધી આપણે બેસીએ. રોજ આ જ ક્રમ રહેશે અને બધા માટે ભોજન વ્યવસ્થા છે. આપ કદાચ ઉતાવળથી જશો તો ત્યાં ભોજન શરૂ નહીં થાય. મહેરબાની કરીને દરેક વડીલોને વિનંતી કે આપ કથા મંડપ છોડશો નહીં, આપ બેસો. 2 મિનિટમાં શાસ્ત્રીજી રજા લે ત્યારબાદ આપણે ઊભા થવું છે. કોટડા સાંગાણીથી અશોકભાઈ ઠુમ્મર તથા કામધેનુ ગૌશાળા મિત્ર મંડળ જે આવ્યું છે એ સ્ટેજ ઉપર ઉપસ્થિત છે અને એ વક્તાશ્રીને સન્માનિત કરે છે. વિશેષ તાળીઓથી એ ગૌશાળાના મંડળને આપણે વધાવીએ. એમણે આપણા આ પ્રસંગે હાજરી આપી અને આપણા ઉત્સાહમાં વધારો કર્યો છે. કોઈ મંડપ છોડશે નહીં. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા. થોડા મહત્વના સૂચનો આપણે સમજી લઈએ. બપોર પછીનું જે સત્ર છે એમાં વક્તાશ્રીએ આપણને જે સમય આપ્યો એ સમય આપણો અને એમનો આવવાનો સમય પણ એમણે આપણને આપ્યો છે. તો આપણે સમયસર આવવું છે અને જમવા જતી વખતે પ્રથમ ભાઈઓ અહીંયાથી પહેલાં જોશે. બહેનો ત્યાં સુધી કથા મંડપમાં જ રોકાશે અને અહીંયા સાઉન્ડ વગાડવામાં આવશે એના ઉપર આપણે સૌએ ધૂન લેવાની છે. આ વાતની નોંધ લઈએ. અને બંને સમય આપણે જે જમવાના છે એ પ્રસાદ લઈને જવાનું છે. રાત્રિ સત્રમાં ક્રમ બદલાઈ જશે. પહેલાં બહેનો જમવા જશે અને પછી ભાઈઓ જશે અને બપોરના સત્રમાં પ્રથમ ભાઈઓ. એટલે અત્યારે કથા મંડપમાં ઉપસ્થિત તમામ
भाईओ जे छे ए जमवा माटे प्रसाद लेवा जई शके छे अने बहनों ने ज्यां सुधी अहींयाथी सूचना आपवामां ना आवे त्यां सुधी आप कथा मंडप में रोकाशो अने साउंड ना सथवारे आप अहींया धून लेशो। बीजी एक सूचना, आ समग्र कथा ए लक्ष्मा तो लाइव छे ज, साथे साथे अवीरा स्टूडियो यूट्यूब उपर चेनल छे ए एना उपर पण आप फोन ना माध्यम थी लाइव जोई शको अने लक्ष्मनो जे समय छे ए आजे 12 वागे आ कथा जेने आपणे डी लाइव कहीए थोड़ी पाछळथी शरू थाय अने आजे रात्रे आपणे जे सांजनुं सत्र छे दादाए जे समय आप्यो ए 3 कलाकनी कथा रात्रे 9 वागे शरू थशे 9 થી 12 અને પરમ દિવસથી સોરી આવતીકાલથી જે કથાનો સમય છે લાઈવના સમયની વાત કરું છું એ સવારનું સત્ર સીધું જ દેખાશે લાઈવ અને બપોર પછીનું જે સત્ર છે એ રાત્રે 8:30 થી લઈ અને 11:30 સુધી દેખાશે। આ સૂચના ઉપર એટલે આપણે ભાર મૂકવો છે કે જે લોકો અહીંયા નથી આવી શક્યા અને આપણને કોઈ ફોનથી પૂછે તો આપણે એને જણાવી શકીએ। एक फोर व्हील नी चावी खोवायेल छे अने एक वीटी खोवायेल छे तो जता आवता आपड़ा पग नीचे जो एवो कई पदार्थ नी आपणने अहसास थाय चावी मळी गई छे हवे वीटी गोतवानी बाकी छे चावी हमणां ज मळी अने एक वीटी खोवायेल छे एनी आपणे नोंध लेशुं अने सोनानी वीटी छे एवुं भारपूर्वक कहेवामां आव्युं छे एनी आपणे नोंध लईए। भाई साउंड वाळा कंईक एवो आपजो के जेथी करीने बहेनो ए धून लई शके अहींया बेसी शके।